ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। અમદાવાદમાં પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે। ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે। આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે તેવું હવામાન વિભાગે પણ જણાવ્યું હતું। ઠંડી વધતા લોકો હવે શિયાળુ વસ્ત્રો પહેરવા લાગ્યા છે। ક્યાંક ઠેકાણે વહેલી સવારે તાપણા પણ કરવામાં આવી રહ્યા છે। तो वळी શિયાળાની ઋતુ સુસ્ત ઋતુ કહેવાતી હોય છે, એટલે ચુસ્તી મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રાણાયામ યામ પણ કરતા હોય છે। અને આ સાથે જ ગાર્ડન બાગ બગીચામાં મોર્નિંગ વોક અને જોગિંગ પણ કરવામાં આવતી હોય છે। આ સાથે જ તેઓ સ્વાસ્થ્યવર્ધક પીણા પણ પીતા હોય છે। ચોક્કસથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે ધીરે ધીરે ઠંડીમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે અને લોકો પોતાના તંદુરસ્તી માટે ક્યાંક ને ક્યાંક જાગૃત થતા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદ શહેરમાં તમામ ગાર્ડનોની અંદર વહેલી સવારથી જ લોકો યોગા, પીટી અને અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરતા જોવા મળશે। આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ તમામ ઉંમરના લોકો ગાર્ડનમાં આવતા હોય છે, યોગા સેન્ટર પર જતા હોય છે, જીમમાં જતા હોય છે અને પોતાની તંદુરસ્તી માટે વધારે એક્ટિવ થયા હોય તેવું લાગી રહ્યું છે। કોરોનાના સમયમાં જ્યારે તમામ ગાર્ડન જીમ બંધ હતા ત્યારબાદ લોકો પોતાની તંદુરસ્તી માટે ક્યાંક ને ક્યાંક વધારે સભાન થયા હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે શિયાળાની અંદર સવાર સવારમાં ખુશનુમય વાતાવરણની અંદર એક્સરસાઇઝ કરવાનો આનંદ જ અલગ હોય છે અને એના માટે જ સવારથી જ લોકો એક્સરસાઇઝ કરે છે। કેટલાક લોકો આપણી સાથે અહીંયા જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ। ક્યાં નામ હે આપકા? કોચ રાહુલ શર્મા। રાહુલજી, સુબહ સુબહ મેં આપ મોર્નિંગ એક્સરસાઇઝ કરવાતે હો, ખાસ કરકે વિન્ટર મેં લોગ જ્યાદા એક્સરસાઇઝ કરના પસંદ કરતે હૈ, ક્યું? વિન્ટર મેં ક્યા હોતા હૈ કે એક તો થોડી સી ધૂપ લોગો કો કમ લગતી હૈ ઓર પસીના કમ છૂટતા હૈ इस वजह से और सुबह का माहौल बड़ा अच्छा होता है, तो इसलिए ज़्यादातर लोग विंटर में एक्सरसाइज करना पसंद करते हैं। बट लेकिन एक्सरसाइज ऐसी होनी चाहिए कि आपको एज अ लाइफ स्टाइल होना चाहिए, डेली करनी चाहिए, चाहे विंटर हो, समर हो, रेंज हो, इस तरह से। क्या फ़ायदा होता है एक्सरसाइज से? और विंटर में सुबह सुबह में ऑक्सीजन का लेवल कैसा अच्छा रहता है, यानी इसी वजह से लोग ज़्यादा करते हैं? हाँ देखिए, उसमें क्या होता है ना, एनवायरमेंट के अंदर मॉर्निंग अच्छा रहता है विंटर के अंदर, और एक्सरसाइज से बहुत सारे फ़ायदे होते हैं। आपका हार्ट रेट, आपका आपकी बॉडी की मसल्स, और जैसे जैसे आप एज होते जाते हैं अगर आप एक्सरसाइज करते हैं तो आपकी जो एजिंग की प्रोसेस है वो भी कम हो जाती है, और आपको जो मसल स्ट्रेंथ मिलती है उससे आपको जो बाकी डिजीजेज है वो सब भी नहीं आपको लगती हैं, तो वो सारा रहता है। જો આપણે જે રીતે સવારના સમયમાં એક્સરસાઇઝ જે કરવામાં આવતી હોય છે તેમાં ખાસ કરીને શિયાળાની ઋતુની અંદર વધારે સ્ટેમિના રહે અને ઓક્સિજન સારું મળે તે માટે લોકો સવારનો સમય પસંદ કરતા હોય છે, સાથે જ કસરત કરવાથી તમે તંદુરસ્ત રહી શકો છો અને તમામ પ્રકારના રોગથી પણ તમે દૂર રહી શકો છો। અને એટલા માટે જ હવે અમદાવાદીઓ સવારના સમયમાં ગાર્ડન, જીમ અને યોગા સેન્ટર ઉપર કસરત કરતા